સીઈઓ આશીષ સોમૈયા મેક્સ લાઈફના સીઆઈઓ મિહ વોરા અને કાર્નેલિયન કેપિટલ એડવાઇઝર્સના ફાઉન્ડર વિકાસ ખેમાણી તેમજ સંસ્થાકીય રોકાણ બજાવના સંકેતો પર રહેશે નજર તો પ્રદીપ પંડ્યા પાસેથી આજના દિવસના કારોબારની રણનીતિ જાણીશું અને ત્યારબાદ મોર્નિંગ ચોપ સ્ટોક્સ પર કરીશું ચર્ચા તો માકેના ફંડામેન્ટલ પર ચર્ચા કરવા જોડાશે ટ્રિકોમ સ્ટોક બોકર્સના પાર્થિવ શાહ તો ટેકનિકલ ચાર્સના આધારે રોકાણની રણનીતિ જાણીશું શેર ઇન્ડિયા સિક્યોરિટીના નીરવ વખારીયા અને નિમેશ ઠાકર ડોટ કોમના નિમેશ ઠાકર સાથે સાથે ડેરિવેટિવ્સ પર ચર્ચા કરવા જોડાશે એસએસજે ફાઇનાન્સના રાજન શાહ પ્રી ઓપનિંગ પહેલાં તમામ એક્સપર્ટ્સ પાસેથી ઇલેક્શન ફિક્સ નવ વાગે પ્રી ઓપનિંગ સાથે રૂપિયાની શરૂઆત જોઈશું કોમોડિટી માર્કેટની શરૂઆત પર હશે નજર નવ ને પાંચની આસપાસ નીરવ નિમેશ અને રાજનના ટ્રેડિંગ કોલ્સ લઈશું સવા નવ વાગે માર્કેટ ઓપનિંગ બાદ આજના બધિંગ સ્ટોક્સ પર કરીશું ચર્ચા ત્યારબાદ નવને ને પાંત્રીસે માર્કેટ પર ચર્ચા કરવા જોડાશે પ્યાર ચોક્સીના દેવેન ચોક્સી આજે સૌથી પહેલા ચર્ચા થશે એક્ઝિટ પોલની તો દેશમાં મોદી મેચ એક યથાવત છે અને ત્રેવીસ મે ના દિવસે જનાદેશ મોદી સરકારને મળવાનું પણ નક્કી કરી દેખાઈ રહ્યું છે અમારું નેટવર્ક ન્યૂઝ એટીન અને એપસોસના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએ સરળતાથી ફરી સરકાર બનાવશે વધારે માહિતી લઈએ અમારા સહયોગી ધવલ પટેલ પાસેથી ધવલ શું દેખાઈ રહ્યું છે એક્ઝિટ પોલમાં સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એક્ઝિટ પોલ પણ આવી ગયા છે અને મોટા ભાગના એક્ઝિટ પોલની અંદર એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે આજે આવેલા એક્ઝિટ પોલ ઉપર નજર કરીએ તો એનડીએને ત્રણસો છત્રીસ બેઠક મળી રહી છે અને અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા વોટચેર મળી રહ્યો છે એટલે કે અડધા ભાગનો વોટચેર ફક્ત એનડીએને મળી રહ્યો છે તો યુપીએને બ્યાસી બેઠક મળી રહી છે અને પચીસ ટકા વોટચેર મળી રહ્યો છે તે સિવાય અન્યને એકસો ચોવીસ બેઠક મળી રહી છે અને છવ્વીસ પોઈન્ટ પાંચ ટકા વોટ શેર મળી રહ્યો છે એટલે કે યુપીએ કરતાં અન્યનો વોટચેર વધી રહ્યો છે હવે કયા પક્ષને ને કેટલી બેઠક મળી રહી છે તેના ઉપર નજર કરીએ તો ફક્ત બીજેપીને જ બસો છોતેર બેઠક મળી રહી છે એટલે કે બસો બોતેરની બહુમતીથી પણ ચાર બેઠક વધુ મળી રહી છે પરંતુ ગઈ વખત કરતાં છ બેઠક ઓછી મળી રહી છે તો કોંગ્રેસને ફક્ત ગઈ વખત કરતાં બે જ બેઠક વધી રહી છે અને છેતાલીસ બેઠક મળી રહી છે તો અન્ય પક્ષોની બેઠક ઉપર નજર કરીએ તો અન્ય પક્ષો જે છે તેમને અંદાજે એ બાકીની જે બેઠકો છે એ તે અંદાજે સવાસો જેટલી બેઠક મળવા જઈ રહી છે હવે રાજ્ય પ્રમાણે આપણે જોઈએ તો ભાજપને પચીસથી છવ્વીસ બેઠક એટલે કે ફક્ત એક જ બેઠકનું નુકસાન થાય તો થઈ શકે છે ને કોંગ્રેસને જો ફાયદો થાય તો એક જ બેઠકનો થઈ શકે છે તે સિવાય આગળ અન્ય રાજ્યો ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર એનડીએને સાહીઠથી બાસઠ બેઠક એટલે કે ઇકોતેર જે ગઈ વખતે હતી તેમાં દસેક બેઠકનું નુકસાન થઈ શકે છે તો એસપી બી એટલે કે મહાગઠબંધનને સત્તરથી ઓગણીસ બેઠક મળી શકે છે જે ગઈ વખતે પાંચ બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી તેમની એની કોંગ્રેસને બે મળી રહી છે તે સિવાય પશ્ચિમ બંગાળમાં જોઈએ તો એનડીએને છત્રીસથી આડત્રીસ બેઠક મળી રહી છે તે સિવાય બીજેપીને ત્રણથી પાંચ મળી રહી છે અને કોંગ્રેસને એ એક બેઠક જ મળી રહી છે એટલે કે તેની અંદર નુકસાન કેટલું થાય તેવી શક્યતા જોવા મળી રહી છે એ બિહાર ઉપર નજર કરીએ તો એનડીએને ચોત્રીસથી છત્રીસ બેઠક મળી રહી છે ગઈ વખતે એકત્રીસ હતી એટલે કે તેમાં વધારો થઈ રહ્યો છે તો યુપીએને ચારથી છ બેઠક જ મળી રહી છે ગઈ વખતે સાત હતી તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને અન્યને જે બે મળી હતી તો તેમને સીધે સીધું નુકસાન થઈ રહ્યું છે તેમને એક પણ બેઠક નથી મળી રહી તે સિવાય જોઈએ તો મધ્યપ્રદેશની અંદર ભાજપને ચોવીસથી સત્યાવીસ બેઠક મળી રહી છે એટલે કે ગઈ વખતે પણ સત્યાવીસ હતી તો તેમાં નુકસાન થઈ થઈને વધુમાં વધુ બેથી ત્રણ બેઠકનું થઈ શકે છે તો કોંગ્રેસને બેથી ચાર બેઠક મળી રહી છે એટલે કે વધુમાં વધુ જે હતી હતી તે વધીને બેનો જ ફાયદો થઈ રહ્યો છે પરંતુ તમિલનાડુથી આશ્ચર્યજનક પરિણામ આવી શકે છે અને ત્યાં આગળ એનડીએને ચૌદથી સોળ બેઠક મળી રહી છે જે ગઈ વખતે ઓગણચાલીસથી ઓગણચાલીસ બેઠક એનડીએના એટલે કે એમડીએમ કે જેને સપ એનડીએને સપોર્ટ કર્યો હતો તેના ફાળામાં હતી અને યુપીએને બાવીસથી ચોવીસ બેઠક સીધી મળી રહી છે ગઈ વખતે એક પણ નથી એટલે તેમને સીધે સીધું બાવીસથી ચોવીસ બેઠકનો ફાયદો થઈ રહ્યો છે હવે આગળ આપણે કેરાલા ઉપર નજર કરીએ તો ત્યાં યુડીએફ એટલે કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને સાતથી નવ બેઠક મળી રહી છે ગઈ વખતે બાર હતી એટલે કે કોંગ્રેસ ગઠબંધનને બહુ નુકસાન થઈ રહ્યું છે તો સામે એલડીએફને અગિયારથી તેર બેઠક મળી રહી છે ગઈ વખતે છ બેઠક હતી એટલે તેમને સીધું સીધું છથી સાત બેઠકનો ફાયદો થઈ રહ્યો છે અને ભાજપનું ત્યાં કેરળમાં પ્રથમવાર ખાતું ખુલે તેવી શક્યતા આ સર્વેમાં દર્શાવવામાં આવી રહી છે એટલે ભાજપ માટે કેરળથી પણ એક સારા સમાચાર આવી શકે પરંતુ કર્ણાટકથી કોંગ્રેસ માટે મોટો ઝટકો કહી શકાય કારણ કે ત્યાં અઠ્યાવીસમાંથી એકવીસથી તેવીસ બેઠક ભાજપને મળવાની શક્યતા છે જે ગઈ વખતે સત્તર હતી તેમાં વધારો થવાની શક્યતા છે અને કોંગ્રેસ જેડીએસનું જે ગઠબંધન હતું તો તેમને કોઈ ફાયદો નથી મળી રહ્યો ને કોંગ્રેસને ત્રણથી પાંચ બેઠક મળી રહી છે એટલે કે ગઈ વખત કરતાં પણ ચારનો ઘટાડો થઈ રહ્યો છે ને જેડીએસને એકથી ત્રણ મળી રહી છે એટલે તે જ્યાં હતા તે સ્થિતિમાં તેમને ફાયદો થવાની શક્યતા છે તે સિવાય જોઈએ તો મહારાષ્ટ્રની અંદર બે હજાર ચૌદમાં એનડીએને એકતાલીસ બેઠક મળી હતી તે આવતે વધીને સીધી બેતાલીસથી પિસ્તાલીસ મળવાની શક્યતા છે અને યુપીએ એટલે કે કોંગ્રેસ અને એનસીપીને ચારથી છ બેઠક જ મળવાની શક્યતા છે એટલે કે સાતમાં પણ ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે એટલે મહારાષ્ટ્રમાં પણ એનડીએ ક્લીન સ્વીપ કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે તે સિવાય ઓડિશામાં જોઈએ તો જ્યાં આગળ ભાજપને ગણતરી હતી કે યુપી બિહાર જેવા રાજ્યોમાં મોટા રાજ્યોમાં જે નુકસાન થશે તે બંગાળ ઓડિશામાં ભરપાઈ થશે પરંતુ ઓડિસ્સાથી તેમને કોઈ લાભ નથી દેખાઈ રહ્યો કારણ કે ત્યાં આગળ પણ બીજેડીની છ એક બેઠક જ ઘટી રહી છે અને બા ભાજપની જે એક હતી તે છથી આઠ વધી રહી છે સામે યુપીએને પણ એક બે મળવાની શક્યતા છે જે ગઈ વખતે ઝીરો હતી એટલે આમ જોઈએ તો સમગ્ર ઓવરઓલ પિક્ચર જોઈએ તો તેની અંદર અમારા સર્વેની સાથે સાથે મોટાભાગના સર્વેની અંદર એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને એટલા બીજેપીને પણ ઘણા બધા સર્વે એ સ્પષ્ટ બહુમતી મળી રહી છે તેવું કહી રહ્યા છે એટલે આ જે સર્વે છે ન્યૂઝ એટીન અને ઇફ્સનનો તો તે તેની અંદર બી એનડીએ એને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને હવે જોવાનું રહેશે કે ત્રેવીસમીએ આ જે સર્વે આવ્યો છે તે પરિણામોમાં પરિવર્તિત થાય છે કે નહીં આભાર ધવલપૂર્ણ જાણકારી આપવા માટે તો આપણે જાણીએ છીએ કે જે એફસોસનો મેલ હતો એટલે નેટવર્ક એટીન એપસોસનો જે એક્ઝિટ પોલ હતો એ પ્રમાણે તમે જો ત્રણસો ને છત્રીસ એનડીએ યુપીએ બ્યાસી અને અન્યને એકસો ચોવીસ સીટો દેખાઈ રહી છે અને ટાઇમ્સ નાઓની તમે એક્ઝિટ પોલની ચર્ચા કરો તો એનડીએને ત્રણસો છ યુપીએ એકસો બત્રીસ અને એકસો ચાર સીટો અદસને મળવાનું દેખાઈ રહ્યું છે તો આ બંને પોલ જેની તમે વાત કરી ત્યાં તો એક ક્લિયર ત્રણસો કે પાર જે વાત ચાલતી હતી તો ખરેખર ત્રીનસો કે પાર વાળા લેવલ્સ ત્યાં આવી રહ્યા છે બીજા પોલ્સ પણ આપણે જોઈએ આર ભારત સી વોટરના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએ બસો ને સત્યાસી સીટનો અંદાજ છે ને અહીંયા યુપીએને એકસો અઠ્યાવીસ તો મોર ઓરલેસ ઇન લાઇન એમ કહી શકાય ત્રણસોથી થોડું ઓછું એ સાથે જન કી બાત એક્ઝિટ પોલ તમે જુઓ તો એનડીએને ત્રણસો પાંચ એકવાર ફરીથી થ્રી હંડ્રેડ પ્લસ ને યુપીએને એકસો ચોવીસ સીટોનું અહીંયા અનુમાન છે જે ખાસ વેરીએશન આપણે જોઈ રહ્યા છે અહીંયા એસપી બીએસપીને યુપીમાં છવ્વીસ સીટો એમને આપી છે ને આર ભારતના પોલ મુજબ ચાળીસ સીટો મળતી દેખાઈ રહી છે ઇન્ફેક્ટ યુપીના પોલમાં આપણે ખાસું ત્યારે એક્સ એક્ઝિટ ન્યૂઝ નું એક્ઝિટ પોલ તમે જુઓ તો બસો બેતાલીસ એનડીએ છે એની સામે યુપીએ ગેનિંગ પોઝિશનમાં છે પણ જો અધસ જુઓ તો એકસો છત્રીસ ત્યાં લેતા દેખાઈ રહ્યા છે એવા અનુમાન છે પણ જો ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલને તમે મોલવો તો એનડીએ બસો બ્યાસીથી થી બસો નેવું સીટ યુપીએ એકસો અઢારથી એકસો છવ્વીસ અને અધર્સ એકસો ત્રીસથી થી એકસો આડત્રીસ સીટો મળે એવું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે હમ પણ સાથે તમે તુલેશ ચાણક્યાના પોલ જુઓ ત્રણસો ને ચાળીસ એટલે ઓલમોસ્ટ જે આપણું એપસોસનું પોલ છે એ જ લાઈન પર આવતું દેખાઈ રહ્યું છે પણ અહીંયા યુપીએ ની સીટો સિત્તેર જેટલી એમના પ્રમાણે આવી રહી છે એબીપીનો એક્ઝિટ પોલ થોડું ઇન્ટરેસ્ટિંગ છે અહીંયા બસો ને સડસઠ એનડીએની સીટો મળી છે યુપીએ એકસો ને સત્યાવીસ ઇનફેક્ટ સૌથી વધુ એમ કહી શકાય કે જે ઓપ્ટિમિસ્ટિક પોલ આવ્યું છે યુપી ઉપર ગઠબંધન માટે એસપી ને માટે એ માટે એબીપીનો જ પોલ છે ને એના લીધે તમને આ ડેવિએશન દેખાય છે તમે બાકી બધા સ્ટેટ હું બ્રેકઅપ જોતો હતો તો એબીપીનો પોલ પણ મોર ઇનલાઇન છે જે બધા કહી રહ્યા છે એ જ પ્રમાણે છે હવે તમે અહીંયા જો પચાસ થી ઉપરની સીટોની વાત કરી રહ્યા છે એ લોકો ને બીજેપીને ખાસી ઓછી સીટો યુપીમાં આપી રહ્યા છે જો એને એડજસ્ટ કરો તો એબીપી પણ ત્રણસોની નજીક આવી જશે પણ ત્યાર સાત આગળ જે આપણે ચર્ચા કરી ન્યૂઝ એક્સની એમાં પણ તમે જો યુપીએ એકસો બાસઠ છે જોકે તમે જે એબીપીની વાત કરી રહ્યા છો એકસો સત્યાવીસ છે તો આમ ગણતરી જોવા જઈએ તો નિયરલી થોડુંક ક્યાં ગેની પોઝિશન આ બંને પોલમાં આવી રહ્યું છે પણ સરપ્રાઇઝિંગલી આજ તક અને પ્લસ એક્સેસ માય ઇન્ડિયાનો જે એક્ઝિટ પોલ છે એના પર નજર કરો તો જબરદસ્ત છે એનડીએને ત્રણસો ને ઓગણચાલીસથી ત્રણસો ને પાસઠ સીટો એટલે જો તમે ફક્ત બીજેપી પણ આમાં કાઉન્ટ કરો તો ત્રણસો ને નીકળી જાય અને એમાં તમે યુપીએ જોઓ તો સિતોતેર થી એકસો આઠ અને અધર્સ સિક્સટી નાઇન ટુ નાઇન્ટી ફાઈવ સીટ્સ તો એમ જોવા જઈએ તો નંબર વન છે નંબર વન છે પણ સરખામણી કરીએ તો ત્રણસો ને પાંચની જે ગણતરી છે એ મોરોલસ એ દેખાઈ રહ્યું છે હા તો હવે ત્રેવીસ તારીખ માટે પ્રશ્ન એ જ રહી જશે કે શું ભાજપની પોતાની મેજોરિટી આવી જશે ત્રણસો ની ઉપર જે કે કેટલાક બસો સિત્તેર માફ કરજો જે કે કેટલાક પોલ્સ તમને અત્યારે બતાવી રહ્યા છે કે પછી એનડીએ ની મેજોરિટી આવશે એ તો ઓલમોસ્ટ બધા જ પોલમાં કન્ફર્મ છે સારામાં સારી વાત એ છે કે આ પોલમાં બહુ મોટું નેશનલી ડાયવર્જન્સ નથી એટલે અમુક વાર એમ થાય છે કે એક્ઝિટ પોલના આંકડાઓ તમને બંને બાજુની પિક્ચર બતાવતા હોય તો માર્કેટ થોડું કન્ફ્યુઝ થાય પણ આ વખતે એમ નથી એકદમ ક્લિયર પિક્ચર છે કે એનડીએની સરકાર બનવાની છે ને શક્ય છે કે ભાજપની પોતાની સરકાર બની જાય ને ના બને તો બે ચાર સીટથી વધારે એનો ફરક નથી રહેવાનો જો તમે એવરેજ કરો થોડુંક ડિસ્કાઉન્ટ કરો સ્ટેટ લેવલ પર ખાસા ડાયવર્જન્સ છે જે રીતે આપણે ચર્ચા કરી હમણાં યુપીની અંદર એ સાથે તમે ઓરિસ્સામાં પણ જુઓ તો બીજેડીના નંબર બંને સાઈડ જતા દેખાઈ રહ્યા છે થોડું ઘણું ગેપ હું કહીશ કે બેંગોલમાં પણ છે તો સ્ટેટ લેવલ પર ડાયવર્જન્સ છે પણ જ્યારે એ બધા એને એડઅપ કરે તો નેશનલ લેવલ પર બધા મોરોલેસ ઇન લાઈન એક જ ડાયરેકશનમાં જતા દેખાઈ રહ્યા છે ખાસ કરીને તમે જે ચાર તે ત્રણ થી ચાર રાજ્યો છે અત્યારે બીજેપીના હાથમાંથી સરકી ગયા એમાં તમે જુઓ તો એ પણ ક્યાંક ને ક્યાંક બીજેપી એનડીએ ના ફેવરમાં આવી રહ્યા છે જો કે એવી અપેક્ષા ઘણી ઓછી હતી ખાસ કરીને તો રાજસ્થાન ચુનાવ વખતે આપણે વાત કરતા હતા કે ત્યાં સ્લોગન એમ હતું કે મોદી તુજસે બેર નહીં તો ત્યાં લોકો ખરેખર નેશનલ ઇલેક્શન માટે બીજા મૂળથી વોટ આપી રહ્યા છે આ જે પરિણામ છે એક મેચ્યોર્ડ ઇન્ડિયાના પરિણામ દર્શાવી રહ્યું છે હજુ હું એમ કહીશ કે ટ્રેન્ડ છે પરિણામ તો ના કહેવાય પણ આપણે માનવું જોઈએ કે જે ડાયરેક્શન છે એને જોતા કોઈ ખાસ અહીંયા ડાઉટ રહી નથી જતો કે કેવી સરકાર બનવાની છે પણ ના એક સામાન્ય વ્યૂવરની જો અપેક્ષા અથવા તો હું સવાલ પૂછું તો આ કેટલી અંશે સાચા પડી શકે કારણ કે આપણે જોવા જઈએ છીએ અમુક એક્ઝિટ પોલ અને રિયલ રિઝલ્ટમાં થોડું ઘણું અંતર હોય છે તો કેટલું અનુમાન ડાયસી કે થોડું ફિફ્ટી ફિફ્ટી રાખવું જોઈએ તો ઓવરઓલ ડાયરેક્શન મોસ્ટલી સાચું પડે છે નંબર ઓફ સીટ્સમાં ફરક પડતું હોય છે આપણે પહેલાના પરિણામ જોઈએ બે માં એકવાર ચારમાં એમ થયું હતું કે પોલ આખું બધા જ પોલ ખોટા પડી ગયા હતા ત્યારે એનડીએની સરકાર પાછી આવવાની અપેક્ષા હતી ને યુપીએ ની સરકાર આવી ગઈ હતી પણ એના પછી તમે જુઓ તો મોટા ભાગના ઇલેક્શન્સમાં ડાયરેક્શન ક્લિયર હોય છે તો એ ડાયરેક્શન આ વખતે ક્લિયર છે બીજી વસ્તુ તમે જુઓ જેમ મેં કીધું કે બધા પોલ્સ સરખા રિઝલ્ટ આપી રહ્યા છે તમને ઓવરઓલ એટલે ઓવરઓલ પિક્ચરમાં કોઈ ખાસ ફેરફાર થાય એમ લાગતું નથી સ્ટેટ લેવલ પર કદાચ મોટા ફેરફાર થઈ શકે છે વેસ્ટ બેંગોલમાં ટીએમસીને કેટલું નુકસાન થાય એની ઉપર એગ્રીમેન્ટ નથી યુપીમાં ગઠબંધનને કેટલી સફળતા મળે એની ઉપર પણ એગ્રીમેન્ટ નથી તો એક એક મોટી રેન્જ ત્યાં તમને મળી રહી છે એમપી રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મોટાભાગે પંજાબ દિલ્હી હિમાચલ આ બધા ક્લિયર છે ઇવન કર્ણાટક પણ ક્લિયર છે ત્યાં કોઈ મોટું ડાયવર્જન્સ દેખાતું નથી તો આ બધા સ્ટેટમાંથી સરપ્રાઇઝ નહીં આવે જે સરપ્રાઇઝ આવી શકે તો યુપીથી આવી શકે બિહારથી બિહારથી નહીં પણ વેસ્ટ બેંગોલથી આવી શકે ને ઓડિશાથી થોડુંક સરપ્રાઇઝ આવી શકે તો ત્યાં થોડા નંબર બદલાશે એમ લાગે છે અત્યાર સુધીના જે આંકડાઓ મેં આપણે જોઈ રહ્યા છે એના પ્રમાણે તો આ સ્ટેટ્સમાં થોડો ડિફરન્સ છે અધરવાઇઝ મને નથી લાગતું કે તમને કોઈ બહુ સરપ્રાઇઝ થાય પણ માર્કેટને શું જોઈએ છે કે આટલું તો કન્ફર્મ છે કે મોદી સરકાર આવશે એટલે હું એક્સાઇટમેન્ટ હું છુપાવી નથી શકી રહી પણ હા થોડી સમય થોડો કાઉન્ટિંગ આઈ એમ જસ્ટ વેઇટિંગ કે ક્યારે 9 વાગે ને ક્યારે પ્રી ઓપન સેશન શરૂ થાય ને ક્યારે તમારી સામે લેવલ આવે 1700 ના તો હમ આ લેવલ ની આપણે વાત કરીશું પણ ખાસ વાત એ છે કે બજાર ને જે જોઈએ કે મોદી સરકાર આવશે એ કન્ફર્મ છે મોટો નેગેટિવ સરપ્રાઇઝ આવવાનો કોઈ ભય નથી તો તમારા આઈવીઝ આજથી જ ક્રેશ થવાના શરૂ થઈ જશે એવું લાગે છે મને કેમ કે સાઈડ રિસ્ક ઓછું થઈ ગયું છે તમે દસ ટકાનો પણ ડિસ્કાઉન્ટ આપી દો છતાંય મોદી સરકાર આવે છે વીસ ટકા પણ ડિસ્કાઉન્ટ આપી દો છતાંય મોદી સરકાર આવે છે એવા એવા અત્યારે અણસાર છે ને આ બધા તો ખોટા ના પડે જેમ ગઈકાલે ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ પણ કર્યું હતું તો આ ડાયરેક્શન ક્લિયર છે એટલે આ સારી વાત છે જો બે પોલ એમ કહેતે કે યુપીએની પણ સરકાર બની શકે છે કે મોદી સરકાર કદાચ નહીં આવે એમ પણ શક્ય છે ને બીજા બે પોલ કહે કે ફૂલ મેજોરિટી આવી રહી છે તો તમારી સામે ડાઉટ તો જ્યારે બધા એક જ ડાયરેક્શન આપી રહ્યા છે તો મને લાગતું નથી કે આ આટલા બધા સેમ્પલ સર્વે તમને સિમિલર રિઝલ્ટ આપે તો પછી તમારે માની લેવું જોઈએ કે હા ભાઈ આજ આ જ થવાનું છે એટલે મને કોઈ ખાસ એમાં ડાઉટ નથી દેખાતો કે મોદી સરકાર બનવાની છે એટલે બજાર એને આજથી ડિસ્કાઉન્ટ કરવાનું શરૂ કરશે સેફોલોજીસ્ટ પ્રમાણે હું તમને એક સવાલ પૂછવા માંગીશ કે જો બીજેપી ક્લિયર મેન્ડેટ લઈને આવે છે કે ઉપર બીજેપી સીટો હોય તો શું એનડીએ વગર બીજેપી સરકાર બનાવી શકે કે એનડીએ સાથે જ બનાવી એમને ફરજ પડે તો ગયા વખતે પણ એમને એનડીએ ની સરકાર બનાવી હતી પોતાની મેજોરિટી હોવા છતાં અને આ વખતે પણ એ જ થશે પહેલા સંકેત એમ હતા કે કદાચ થોડા નવા પાર્ટનર્સ જોડાઈ શકે છે જો થોડા થોડી સીટો ઓછી હોય પણ હવે એમ લાગે છે કે જો થોડી સીટો ઓછી પણ થાય તો પણ જે પ્રિપોલ એનડીએ છે જે જેને ઇલેક્શનમાં સાથે મળીને સીટ એડજસ્ટમેન્ટ સાથે ચૂંટણી લડી હતી એટલે કે એમાં શિવસેના છે એમાં અકાલી છે એમાં જેડીયુ છે નીતિશ કુમારનો એમાં ત્યાંથી રામવિલાસ પાસવાનની એલજીપી છે તો આ આ બધા જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે એની સાથે જ સરકાર બનશે આ બધા સરકારમાં ભાગીદાર થશે પણ નવા પાર્ટનર્સને લેવાની જરૂર નહીં પડે તો નજર રહેશે માર્કેટના આજના ઓપનિંગ પણ બીજી પણ અસરો થઈ શકે જેમ કે એક્ઝિટ પોલ પર બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે તે જાણીએ આપણી સાથે જોડાય છે માહિતી આપવા અમારા સહયોગી અદિતિ યાજ્ઞિક અદિતિ શું કહી રહ્યા છે બ્રોકરેજ હાઉસેસ બિલકુલ વેરી ગુડ મોર્નિંગ શરૂઆત એકચ્યુઅલી સીએલએસના રિપોર્ટ સાથે કરીએ અહીંયા આગળ ખાસ કરીને નિફ્ટીની અંદર જે આપણે ઓપ્ટિમિઝમ જોઈ રહ્યા છે સકારાત્મકતા ઓલરેડી આપણે અહીંયા આગળથી સ્ટેબલ ગવર્મેન્ટની દેખાઈ ચૂકી છે એ જ આપણે હજી કન્ટિન્યુ થતા જોઈશું એવું સ્પેસિફાઈ છે તો ધ્યાન રાખું છું નિફ્ટી ઓલરેડી આઉટ પરફોર્મ કરી ચૂક્યું છે એમએસસીઆઈ ને જાપાનના બાકાત કરતા અહીંયા આગળથી ઓલમોસ્ટ આપણે ચાર ટકાનું આઉટ પરફોર્મન્સ જોઈ ચૂક્યા છીએ મેઇનલી હવે અહીંયા આગળથી માર્કેટ સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થતું દેખાશે કન્સિડરેબલી અહીંયા આગળથી નોટેડ છે રિપોર્ટની અંદર અને એ સિવાય ટ્વેલ્વ થાઉઝન્ડ સુધી જે નિયર ટર્મ નિફ્ટીના ટાર્ગેટ પ્રાઇસ બનતા દેખાઈ રહ્યા છે પર પિક્સ પર નજર કરી લે આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેંક એચડીએફસી અને સાથે જ પ્રોપર્ટીસ એની સાથે રેમકો રિલાયન્સ અને આઈટીસી પણ આઉટ પરફોર્મ કરતા દેખાશે અને મિડ ફરીથી એક વખત ફ્લેવરમાં આવતા દેખાશે સ્પેસિફાઈ રાખતા છે આપણે ક્રેડિટ સુસે પણ આ એક્ઝિટ પોલ્સ ઉપર પોતાનું મત આપ્યો હતો જેની અંદર બ્રોડ બેઝડ અપમુ એક્સપેક્ટેડ છે જો કે ફંડામેન્ટલ્સ થોડા વીક દેખાઈ રહ્યા છે બટ તેમ છતાં અહીંયા આગળથી નિયર ટર્મ માટે તો એક અપટેક આવતું દેખાઈ શકે છે જેફરીઝનો રિપોર્ટ અહીંયા આગળ પણ ડિફેન્સ સેક્ટરને લઈને તેમને લાગી રહ્યો છે આઉટ પરફોર્મન્સ હવે આગળ વધતું દેખાઈ શકે છે સ્પેશિયલી એલ એનટી એલ જેવા કાઉન્ટર્સ આઉટ પરફોર્મ કરતા દેખાશે અને મેન ઇમ્પોર્ટન્ટ એ છે કે ઓલમોસ્ટ ટેન બિલિયન ડોલર સુધીના પ્રોજેક્ટ્સ જે છે અહીંયા આગળથી નવું કેબિનેટ ફોર્મ થશે ત્યારબાદ અહીંયા આગળથી ખાસ અવોર્ડ થતા જોઈશું તો એક મેજર પોઝિટિવ બાબત છે એની ઉપર ધ્યાન રાખવું જોઈએ રોડ એક્ઝિક્યુશન ઓલરેડી આપણે સુધરતા જોયું છે બે હજાર ઓગણીસ સુધીમાં નિયરલી થર્ટી કિલોમીટર સુધી પહોંચતું દેખાઈ શકે છે તો એની ઉપર પણ વોચઆઉટ કરતા રહ્યું કી ઇન્ડસ્ટ્રી પ્લેયર્સની અંદર એલ એનસીસી સદભાવ જેવા પ્લેયર્સ ઉપર નજર રાખવી રિન્યુએબલ એનર્જી સેક્ટરની ઉપર ફોકસ રહેશે જેની અંદર ખાસ અત્યારે આપણે જે વોચઆઉટ કરી રહ્યા છીએ કેવી રીતના પરફોર્મન્સ આવતું દેખાશે ફોકસ કરતા રહીશું પોર્ટ્સ અને શિપિંગ અદાની પોર્ટ્સ એલ કી બેનફિશિયરીઝ આના રહેશે એ સિવાય અહીંયા આગળથી કોનકોર ગેટવે એબીબી વોલ્ટાસ કેઇઆઈ એનટીપીસી અને ગેટવે જેવા કાઉન્ટર્સની ઉપર ખાસ ફોકસ રાખવું જોઈએ ટોપિક્સ અહીંયા આગળથી બનતા દેખાયા તો મોગન સ્ટેનલીનો રિપોર્ટ પણ અહીંયા આગળથી એ સ્પેસિફાય કરી રહ્યો છે કે એક અપવર્ડ મૂવ અહીંયા આગળથી આવતું દેખાશે અને જો એક્ઝિટ પોલ્સ અહીંયા આગળથી ખાસ જે દર્શાઈ રહ્યા છે બીજેપી લેટ એનડીએ આગળથી આવતું દેખાશે તો એને માર્કેટ્સ માટે થોડુંક એક પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયા આગળથી આવતું દેખાઈ શકે છે જેની ઉપર આપણે ફોકસ કરતા રહીશું ડોઇસ બેન્સ સ્પેસિફિકલી જે પોલિસી ટ્રાન્ઝેક્શન્સ છે એની અંદર મેજર ટ્રેક છે એ હવે પૂર્ણ થતા આપણને દેખાશે સ્પેસિફાઈડ હતું અને ડોમેસ્ટિક અર્નિંગ્સ હવે પાછા ફરતા દેખાશે એ ઇમ્પોર્ટન્ટ છે જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ સેક્ટર્સની અંદર ડોમેસ્ટિક સાયક્લિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ લિંક કંપનીઝ આ બધા પરફોર્મ કરતા દેખાશે હાઉસિંગ ફાઇનાન્સ રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ અહીંયા આગળથી ઇન્ક્રીમેન્ટલી અર્નિંગ્સ પણ સુધારતા દેખાશે અને આ સેક્ટરની ઉપર આપણે એક પોઝિટિવ આઉટલુક બનતો જ જોઈશું બેંક ઓફ અમેરિકા મેરીલેન્સ અહીંયા આગળથી વોલેટેલિટી ઇલેક્શન્સ બાદ થોડીક પૂર્ણ થતી દેખાશે અને ઇમર્જિંગ માર્કેટ્સનું જે ડિરેક્શન છે એ દિશામાં આપણે પણ માર્કેટ થોડું ઘણું પરફોર્મ કરતા દેખાશે બટ ત્યાં સુધી જે ડોમેસ્ટિક ઇન્ફ્લોઝ છે થોડાક સ્લોન આઉટ થતા દેખાશે વોચ આઉટ કરતા રહીશું એસેટ ક્વોલિટી સાયકલ હવે બોટમ આઉટ થતી દેખાઈ ચૂકી છે આઈટી એક આઉટ પરફોર્મન્સ આપતું દેખાશે નોમુરાના રિપોર્ટ પ્રમાણે અહીં આગળથી જે આપણે એક્ઝિટ પોઝ જોઈ રહ્યા છીએ એ જો આગળ વધતું દેખાશે અને એજ જ લાઇન્સમાં રિઝલ્ટ આવતા દેખાશે તો જે સેક્ટર્સ ઉપર ફોકસ કરવું જોઈએ એની અંદર ખાસ અહીં આગળથી જીએસટી સ્ટ્રીમલાઇન થતું દેખાશે તો એની ઉપર ધ્યાન રાખવું રૂરલ ઉપર ખાસું ફોકસ આ સરકારનું રહ્યું છે તો ત્યાં તરફથી પણ એક આઉટ પરફોર્મન્સ દેખાશે સ્પેન્ડિંગ પણ વધતું દેખાશે તો એને ધ્યાનમાં રાખવું એ સિવાય ટેક્સેશન થી ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ હજી કન્ટિન્યુ થતા દેખાશે પીએસયુ બેન્કની અંદર કન્સોલ્ટેશનનું જે અપ્રોચ છે એ પણ આપતો આગળ વધતો દેખાશે તો એની ઉપર આઉટ કરું ગ્રોથ થોડુંક મોડરેટ થશે સિક્સ પોઈન્ટ ટુ સિક્સ પોઈન્ટ થ્રી આસપાસ જે આ વર્ષ છે એના સેકન્ડ જે ફર્સ્ટ હાફ છે એની અંદર બટ એઝ ઓફ નાઉ એક પોઝિટિવ આઉટલુક ગ્રેજ્યુઅલ રિકવરી આવતી દેખાશે ક્વાર્ટર ફોર સુધીમાં વોચઆઉટ કરતા રહીશું આ બધા જ રિપોર્ટ કેવી રીતના પરફોર્મ કરતું દેખાય છે આભાર આદિત્ય સમગ્ર જાણકારી આપવા માટે તો આ બધા જ ખબરો પર આ બધા વ્યૂઝ પર આજે માર્કેટ રિએક્ટ કરશે ઝડપથી લઈએ વિરામ વિરામ બાદ આજના કારોબાર પર કરીશું ચર્ચા તો બાદ સ્વાગત છે આજે આજે આપણે ગ્લોબલ સંકેતોની એટલી ચર્ચા કરી નથી કારણ કે ડોમેસ્ટિક આ એક્ઝિટ પોલ એટલા અસર કરી જશે માર્કેટ પર કે ગ્લોબલ સેન્ટિમેન્ટની એટલી ઇમ્પેક્ટ નહીં થાય તેમ છતાં તમે જો યુએસમાં શુક્રવારે થોડું દબાણ દેખાયું એશિયન માર્કેટ્સ અત્યારે તમે જુઓ તો મિક્સ જોવા મળી રહ્યા છે ક્રૂડ સેવન્ટી થ્રીની ઉપર જ છે એટલે આ એક કન્સર્ન હજુ બનેલું છે પણ કોઈ ખાસ અપડેટ તો એશિયન માર્કેટ્સ અત્યારે ઇન જનરલ તમને થોડા ન્યુટ્રલ સંકેત આપી રહ્યા છે ત્યાંથી કોઈ ખાસ આપણી માટે સિગ્નલ નથી બીજી બાજુ અમેરિકાના બજાર તમે જુઓ તો એ પણ થોડીક ત્યાં ચાઇનાની ચિંતા હતી એટલે થોડા ઘટીને બંધ આવ્યા છે પણ આજના દિવસે વૈશ્વિક બજારથી કોઈ સ્પષ્ટ સંકેત આપણને નથી મળી રહ્યા ક્રૂડ વધે છે એ આપણી માટે થોડો ચિંતાનો વિષય છે પણ હવે આજે માર્કેટમાં શું થશે કે સૌથી પહેલાં આપણે આ બધા સિગ્નલને ઇગ્નોર કરીશું ભૂલી જઈશું કે વૈશ્વિક બજારમાં શું ચાલે છે આપણે ધ્યાન નહીં આપીએ કે ઈરાન સાથે શું થાય છે આપણે ધ્યાન નહીં આપીએ કે યુએસ ને ચાઇના વચ્ચે શું થાય છે ઇમિડિયેટ જે રિએક્શન આવશે એ ફક્ત ને ફક્ત આપણા પોતાના પોલિટિકલ સિનારીઓ ઉપરથી આવશે અહીંયા એકવાર એક મૂવ આવ્યા બાદ ને કદાચ એક કે બે દિવસની તેજી થયા પછી બજારમાં આપણે ફરીથી લોકો એમ વિચાર કરતા થશે કે શું ફાઇનલ પરિણામ પણ એવા જ આવશે તો ત્યાં તમને કદાચ ત્રેવીસમી પહેલા થોડુંક એક પ્રોફિટ બુકિંગ કે એક ચર્ન થતું દેખાય માર્કેટમાં સેક્ટર રોટેશન થતું દેખાય જ્યાં પૈસા બન્યા એ વેચો નવા સ્ટોક લો એવો એક એક રાઉન્ડ આવશે ફાઇનલી પરિણામ જોયા બાદ એની ઉપર એક રિએક્શન આપ્યા બાદ આપણે ફરીથી આ બધા વૈશ્વિક સંકેતને અર્નિંગ્સને આ બધાની ચિંતા કરીશું તો અત્યારે આજના દિવસે મારી માટે આ બધા વૈશ્વિક સંકેતો કોઈ ખાસ મહત્ત્વના નથી એફઆઈઆઈઝના ગયા સેશનના આંકડાઓ હવે રિયર વ્યૂ મિરર થઈ જાય છે ને એફઆઈઆઈસ ખોટા પડ્યા એફઆઈઆઈઝે એવી પોઝિશનિંગ ના કરી જેવી ડીઆઈઆઈઝે કરી કે ટ્રેડર્સે કરી જે રીતે આપણે રિએક્શન આવતા જોયું ગુરુવારે ને શુક્રવારે બજાર ખાસું રિકવર થયું ખાસ કરીને શુક્રવારે તો આપણા પોતાના ટ્રેડર્સ જેમાં ઇન્સ્ટિટ્યુશન્સ પણ સામેલ છે એમને સારી બાઈંગ કરી ને એમને આજે એનો લાભ મળતો દેખાશે એફઆઈઆઈઝ હવે રહી ગયા છે આ આ ટ્રેડ લઈ નથી શક્યા તો એમને પોતાની સ્ટ્રેટેજી નવેસરથી બનાવવી પડશે આજના જે આંકડાઓ હશે એના પરથી આપણને ખ્યાલ આવશે કે શું એફઆઈઆઈઝનો વ્યૂ ખરેખર બદલાય છે જો એ નથી બદલાતો જો એફઆઈઆઈઝ હજુ પણ સેલિંગ સાઇડમાં રહે છે તો પછી એની અસર આપણે જોઈશું કે ઉપરના લેવલ પર બજારને થોડુંક દબાણ ફરી ફેસ કરવું પડી શકે છે પણ આજની માટે આ બધા ફેક્ટર્સ એટલીસ્ટ નહીં હોય આજના સેશનમાં આપણે જોવાનું છે કે ગેપ કેટલું થાય છે ને બીજી વસ્તુ જોવાની છે કે પછી બજાર કેટલું ટકે છે તો હવે બધા રાહ જોઈને બેઠા છે કયા લેવલ્સ હશે ગેપઅપ થાય છે અને એસજીએસ નિફ્ટી અગિયાર હજાર સાતસો ને એકતાલીસના લેવલ દર્શાવી રહ્યું હોય તો એક મોટું ગેપઅપ છે પણ આ સસ્ટેન થવું મહત્વનું છે કયા રેન્જને આજના દિવસે તમે જોવો છો તો મારી એવી અપેક્ષા હતી કે ગઈકાલે સાંજે જ્યારે ટ્રેડ જ્યારે આ ટ્રેન્ડ ક્લિયર થવાનું શરૂ થયું તો મને એમ લાગતું હતું કે અગિયાર છસોના લેવલ કદાચ નિફ્ટી માટે ખાસ મહત્વના રહેશે ને નિફ્ટી બેન્ક માટે તમે જુઓ તો ત્રીસ હજારના લેવલ મહત્વના રહેશે હવે પોઝિશનલી અગિયાર પાંચસો પચાસ અગિયાર છસોની આસપાસ નિફ્ટીના લેવલ ઇમ્પોર્ટન્ટ છે અગિયાર છસોની ઉપર જો બજાર ટકીને રહે છે તો તમને અહીંયાથી એક તેજી મળશે ભલે તમને દિવસ દરમિયાન કોઈ કરેક્શન જોવા મળે પણ જો આપણે અગિયાર છસોને હોલ્ડ કરીશું તો વધુ શોર્ટ કવરિંગ દેખાશે ને પછી આપણે જે આપણા પહેલાના હાઈ હતા એને ફરીથી ટચ કરવાનો પ્રયત્ન એકવાર કરી શકીએ એટલે અગિયાર આઠસો ને છપ્પન નિફ્ટીનો લેવલ છે એવી રીતે જ નિફ્ટી બેંકની અંદર જે ત્રીસ હજારના લેવલ ખાસ મહત્ત્વના દેખાય છે જો આપણે આ ત્રીસ હજારના લેવલ ઉપર ટકીને રહીએ પોઝિશનલી તો તમને અહીંયાથી એકવાર ત્રીસ હજાર છસો ને સિત્તેર ઓલમોસ્ટ સિત્તેર હતું પણ એક પોઈન્ટ દસ પંદર બેસીસ પોઈન્ટનો ગેપ છે એટલે હું સિક્સટી નાઇન કહીશ થ્રી થર્ટી સિક્સ સિક્સટી નાઇન આ લેવલ પર ફરીથી જવાનો પ્રયત્ન થઈ શકે છે તો બે વસ્તુ છે એક તમને ગેપ અપ જોવા મળશે અત્યારે એસટીએક્સના લેવલ ખાસા ઉપરના દેખાઈ રહ્યા છે પણ આ જો લેવલની હું વાત કરું છું એની ઉપર બજાર ટકીને રહે તો અહીંયાથી તમને નવા હાઇસ તરફ જતો દેખાશે જો દિવસ દરમિયાન કોઈ કૂલ ઓફ આવે ને એના નીચે જતું રહે તો પછી તમારી સ્ટ્રેટેજી થોડી બદલાવી જોઈએ આજના દિવસે આટલા આટલા મોટા ગેપ બાદ થોડીક વોલેટિલિટી તમને ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે તો દિવસ દરમિયાન આપણે જરૂર હોય તો આ લેવલને રિવાઇઝ પણ કરીને ચાલીશું પણ આ જે લેવલ છે આ પોઝિશનલી માર્કેટના સ્ટ્રક્ચર પ્રમાણે મહત્ત્વના છે હવે આજે એસજીએક્સ ફિફ્ટી અત્યારે જે લેવલ બતાવી રહ્યું છે આપણને એની ઉપર નજર કરીએ તો જે ઇમિડિયેટ લેવલ હું જોઉં છું જેની ઉપર તમારી નજર હોવી જોઈએ બજાર ખુલતાની સાથે એમાં થોડોક ફરક છે આ પોઝિશનલ લેવલ હતા ને હવે હું તમને એન્ટ્રા વાળા લેવલ આપું છું તો અગિયાર છસો ને સાહીઠથી થી અગિયાર સાતસો આ લેવલ ખાસ મહત્વનું છે જો ત્રીસ પાંત્રીસ પોઈન્ટનું પ્રીમિયમ હતું એટલે અત્યારે તમને એસજીએ જો અગિયાર સાતસો ને સાડત્રીસના લેવલ કે છે તો કેશમાં એ અગિયાર સાતસોના લેવલ થાય છે આ રેઝિસ્ટન્સ એરિયા છે અગિયાર છસો સાહીઠથી થી અગિયાર સાતસોના લેવલ એની ઉપર અહીંયા એક અવરોધ નડે છે આજે બજાર એસજીએક્સ પ્રમાણે ખુલે એમ જરૂરી નથી ખાસું ડાયવર્જન્સ પણ તમને જોવા મળી શકે છે પણ જો આ જ રેન્જમાં ખુલે આ જ લેવલમાં ખુલે તો નિફ્ટી ટ્રેડરે અગિયાર સાતસોની ઉપર બજાર નીકળે ત્યારબાદ એમાં ટ્રેડ લેવું જોઈએ જો અગિયાર સાતસોની આસપાસ બજાર અટકતું દેખાય તો તમે થોડું એને નીચે આવવા માટે વેટ કરો અગિયાર છસો ની આસપાસ તમને નિફ્ટી મળે ત્યારે તમે નવી એન્ટ્રી લેવાનો પ્રયત્ન કરો અગિયાર પાંચસો પચાસ અગિયાર છસો આ એક સપોર્ટ રેન્જ તરીકે એવી પરિસ્થિતિમાં કામ કરશે એટલે આજના દિવસે ગેપઅપ બાદ આ લેવલ પર તમારી નજર હોવી જોઈએ નિફ્ટી બેંક માટે સિમિલર લેવલ છે ત્રીસ હજાર ને ત્રણસોના ત્રીસ એકસો પચાસથી ત્રીસ ત્રણસો પણ કહી શકાય જો તમારે એક રેન્જ લેવી હોય તો આ રેન્જની આસપાસ જો નિફ્ટીમાં અઢીસો પોઈન્ટનો ગેપઅપ થાય તો બેંક નિફ્ટીમાં પણ સિમિલર ગેપઅપ તમને જોવા મળી શકે એટલે એ જ હિસાબે આ લેવલ ટેકનિકલી ખાસ મહત્વના છે ત્રીસ હજાર ત્રણસોની આસપાસ જો માર્કેટ ખુલે છે તો કાતો નીકળે તો પછી એમ વિચારો હાઈસ થઈ જશે વન વે અથવા પછી થોડું બજાર નીચે આપો બજાર ઘટે ત્યારે તમારે ફ્રેશ એન્ટ્રી લેવી જોઈએ હું તમને એમ નથી કહેતો કે બજાર અટકશે હું એમ પણ નથી કહેતો કે બજારમાં કોઈ મંદી થશે પણ તમે નિફ્ટી ટ્રેડર છો તો તમારે આ લેવલ્સને ધ્યાનમાં રાખવું જોઈએ નિફ્ટી ભલે ઉપરના લેવલ પર થોડું કન્સોલિડેટ થાય આ રેન્જ પર આવીને અટકે પણ બ્રોડ માર્કેટમાં ખાસી મોટી તેજીની શરૂઆત આજથી થતી દેખાશે તો ત્યાં તમને જે ટ્રેડિંગની તક છે એને ચૂકવું ના જોઈએ તો નિફ્ટી માટે અગિયાર હજાર છસો મહત્વનું લેવલ અને બેંક નિફ્ટી માટે ત્રીસ હજારનું લેવલ મહત્વનું રહેશે રાઈટ આ લેવલને આજના દિવસે ખાસું મહત્વનું રાખીને શરૂઆતી ટ્રેડ જોવું જોઈએ એક્ઝેક્ટલી ને આજના માટે જે મેં લેવલ આપ્યા શરૂઆતમાં એની ઉપર તમારી નજર હશે તો ત્રીસ ને આ બાજુ તમે નિફ્ટી માટે જુઓ તો અગિયાર સાતસોની આસપાસ અગિયાર છસો સિત્તેરથી અગિયાર સાતસોના લેવલ મહત્વના રહેશે એક પોઝિશનલ લેવલ છે આ જે લેવલ અત્યારે તમારી સામે છે એ આજના માટેના લેવલ છે પણ જે રીતે મેં કીધું કે કોઈ પણ ડાઉટ નહીં રાખો કે આ બજાર આ લેવલ પર અટકવાનું છે હું એમ કહું છું નિફ્ટી ટ્રેડરે કોઈક એક એક લેવલ પર આવીને એમના પ્રોફિટ બુક કરવા પડે એમની સ્ટ્રેટેજી બદલાવી પડે દિવસ દરમિયાન તમને ફરીથી એન્ટ્રીની તક મળે એનો પણ લાભ લેવો જોઈએ એટલે આ એગ્રેસિવ નિફ્ટી ટ્રેડર્સ માટે કોલ છે જ્યાં સુધી બ્રોડ માર્કેટનો પ્રશ્ન છે એવા ટ્રેડર્સ જે કમ્પલસિવ ઇન્ડેક્સ ટ્રેડર નથી પોઝિશનલ ટ્રેડ લેતા હોય કેશ માર્કેટમાં બાઈંગ કરતા હોય એમની માટે ખાસ કરીને આજના માટે મારી સલાહ એમ છે કે તમારે બેન્કિંગ ઉપર ફોકસ રાખવું જોઈએ કેમ કે એનડીએ સરકાર આવવાનો અર્થ એમ છે કે હવે એક રેટ કટ આવશે એનડીએ સરકાર એ અત્યાર સુધી જેવી પોલિસી રાખી છે એમને બજેટની ખોટ ખાસી કંટ્રોલમાં રાખી છે એને લીધે આરબીઆઈને કોન્ફિડન્સ છે કે ફિઝિકલ ડેફિસિટની ચિંતા કરવાની જરૂર નથી મોંઘવારીની ચિંતા કરવાની જરૂર નથી એટલે જૂન મહિનાની શરૂઆતમાં જ આરબીઆઈની પોલિસી મિટિંગ છે ત્યાં એક રેટ કટ ફરીથી આવી જશે એની પૂરેપૂરી શક્યતા દેખાય છે ને સૌથી મોટો રિફોર્મ જે આઈબીસીનો કર્યો છે આ સરકારે એના લીધે પણ બેન્કિંગ માટે પોઝિટિવ છે પીએસયુઝ ઉપર આપણે જોયું કેટલાક સ્ટોક્સની રીરેટિંગ થઈ હતી જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા હવે પીએસયુમાં ખાસું રિફોર્મ એક રીતે અટકી ગયું હતું અને કમ્પ્લીટ નથી કરી શકી એનડીએ સરકાર તો એ આગળ વધતું દેખાશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એમનો ફોકસ રહેવાનો છે ને વેલ્યુએશન પ્રમાણે મને લાગે છે કે આપણે ગયા ઘણા સમયથી જોતા હતા અને મેં કેટલાક સ્ટોક્સ સારા સારા સ્ટોક રેકમેન્ડ કર્યા છે જેમાં ધારણા મુજબ તેજી નથી થઈ કેમકે લોકો વેઇટ એન્ડ વોચના મોડમાં હતા હવે એ બધા પૈસા જે સાઈડ પર છે ઇન્ડેક્સના અમુક સ્ટોક્સમાં જ અટકેલા છે એ કદાચ મિડકેપ તરફ આવશે એનો અને લાભ જે સરકારી કંપનીઝ છે એના પર તમારું ફોકસ હોવું જોઈએ આજથી હવે આ બધી જ કંપનીઝ અને બધા સ્ટોક્સમાં સારું એવું રોકાણ આવી શકે છે અને ત્યાં તમને સારી રોકાણની તક પણ મળી શકે છે ઓકે આભાર પ્રદીપ આ સમગ્ર જાણકારી આપવા માટે તો સમય છે એક વિરામનો અને વિરામ બાદ એક્ઝિટ પોલ પર મોતીલાલ ઓસવાલ એમસી ના સીઓ આશીષ સોમૈયા સાથે કરી છે ચર્ચા

કે બીજેપી અને એનડીએની સરકાર આવશે અને આપણને કન્ટિન્યુટી મળશે અચ્છા જો આનાથી વધારે જેમ કે બીજેપીની પોતાની ઇન્ડિવિજ્યુઅલી મોટી મેજોરિટી આવે અને એનડી એનડીએની સવા ત્રણસો સાડા ત્રણસો જેવી સીટ દેખાય તો માર્કેટમાં સારી એવી અપસાઇડ કહેવાય જોવા મળશે અને અપસાઇડનું મારો મતલબ એમ નથી કે ખાલી નિફ્ટી પણ મને એવું લાગે છે કે એક બ્રોડબેઝડ સ્મોલ કેપ મિડ કેપમાં રેલી બી આવી શકે ખરી વાત છે પણ એક્ઝિટ પોલ પછી પિક્ચર કોઈક વાર ઘણી વાર બદલાતું દેખાય છે જે ફાઇનલ રિઝલ્ટ આવે છે એમાં કોઈકવાર નંબરમાં ફેરફાર થઈ જાય છે શું લાગે છે ત્રેવીસ તારીખ સુધી માર્કેટ કેટલી રાહ જોઈ શકે કારણ કે શુક્રવારે ઓલરેડી તેજી તો થઈ ચુકી છે આજે ગેપઅપ ખુલવાની તૈયારી છે પણ આગળ સસ્ટેન થશે આ તેજી સી માર્કેટમાં મને અત્યારે લાગે છે આપણે કહીએ ત્રણ જાતની પોસિબિલિટી છે પહેલો સી છે કે કન્ટિન્યુટી બીજો સી છે કે ચાલો કન્ટિન્યુટી નહીં મળે તો કમસે કમ ક્લેરિટી તો મળે કે કોની સરકાર આવશે અને ત્રીજો જે છે જેને આપણે એમ કહેવાય કે કન્ફ્યુઝન કે પછી કોનન્ડ્રમ કે પછી ખબર નથી હંગ પાર્લામેન્ટ થઈ જાય ને ખબર નથી શું થશે એટલે મને એવું લાગે છે કે જ્યાં સુધી આપણને કન્ટિન્યુટી મળે તો બહુ સારી વાત છે અને જો કન્ટિન્યુટી નહીં મળે તો આપણે એમ પ્રાર્થના કરીએ કે કમસે કમ ક્લેરિટી તો મળે કે ગવર્મેન્ટ કોની બનશે કારણ કે આપણી ગુજરાતી ચેનલ છે ગુજરાતી બિઝનેસ ચેનલ છે તો ગુજરાત પર વધુ ફોકસ આપશું તો અત્યાર સુધીના તારણ તો એમ કહે છે કે છવ્વીસ છવ્વીસ બેઠકો વડાપ્રધાન મોદીને એટલે કે બીજેપીને મળી શકે છે નહીં તો વડાપ્રધાન મોદીનું ગઢ પણ કહેવાય છે રાજ્યની ચૂંટણીમાં નુકસાન થયું હતું કદાચ તમને લાગે છે એની ભરપાઈ આ લોકસભા ચૂંટણીમાં થઈ જાય શું લાગે છે આપને મારું એવું માનવું છે કે ગુજરાતમાં બી ક્લેરિટી છે અને મારું એવી હોપ છે કે આખી કન્ટ્રીમાં એવી ક્લેરિટી હોય કે જે લો સ્ટેટ ગવર્મેન્ટના ઇલેક્શન્સમાં કે વિધાનસભાની ચૂંટણીમાં જે લોકલ ઇશ્યુઝ પર વોટિંગ થતું હોય છે અને સેન્ટ્રલ ઇલેક્શન્સમાં કે પછી જનરલ ઇલેક્શન્સમાં દેશની લીડરશીપની ઉપર વોટિંગ થતું હોય છે એટલે મને એવું પૂરું કોન્ફિડન્સ છે કે જે જનતા છે આપણી ગુજરાતની એ લોકોએ આને આ વાતને સારો એવો ભાર આપ્યો હશે અને માઇન્ડમાં રાખ્યું હશે અને પહેલાં જે વિધાનસભાના ચુનાવમાં જે મેસેજ આપવાનો હતો એ મેસેજ અપાઈ ગયો અને હવે જનરલ ઇલેક્શનમાં જે જે આપણને છે કે મેસેજ જોઈએ એવો જ આવશે તમને ખ્યાલ છે કે મોદી સરકારે પોતાના પાંચ વર્ષના જે સરકારના સમયગાળામાં ઘણા મોટા નિર્ણયો લીધા છે સૌથી મોટું તો ડીમોનેટાઇઝેશન પછી જીએસટી તો આ બધા મોટા નિર્ણયો કારણે મોટી માર પડી છે લોકોને તેમ છતાં જો ભાજપ સરકારને જો લીડ મળી રહી છે એનો મતલબ શું સમજવો મને એવું લાગે છે કે આપણે જે આર્થિક વ્યવસ્થાને આપણે સ્ટડી કરતા હોઈએ છીએ કે પછી આપણે બહુ એનાલિસિસ કરતા હોઈએ છીએ મુંબઈમાં કે દિલ્હીમાં બેસીને કે અમદાવાદમાં બેસીને આઈ થિંક આપણે એનાલિસિસ કરીએ છીએ બધી ચીજોના રિઝલ્ટ્સનું ને પરિણામનું કે જીએસટી કર્યું તો પછી ઇકોનોમીમાં શું થયું કે ડિમોનેટાઇઝેશન કર્યું તો પછી ટેક્સ કેવી રીતે વધ્યો આપણે એ બધું એનાલિસિસ કરીએ સાચી વાત છે પણ આપણે એક ચીજ નહીં ભૂલવી જોઈએ કે જે દેશની જનતા છે આખી એ બધી ચીજોના આંકડાથી એનાલિસિસ નહીં કરે કદાચ પણ એ લોકો કલ્ચર જે ચેન્જ થયું છે એક વિચારધારા જે ચેન્જ થઈ છે એની પર બી ઘણો ખરો મહત્વ આપશે કારણ કે ભલે જીએસટીના પરિણામો આપણને ત્રણ વરસ ચાર વરસ પછી જોવા મળશે ડિમોનેટાઇઝેશન એકવાર થયું તો કેશના ડીલિંગ્સથી શું થતું હોય છે એ બધી ચીજોના પરિણામો આપણને આગળ જોવા જવા મળશે આગળ જતા જોવા મળશે પણ એકવાર જે કલ્ચર ચેન્જ થઈ ગઈ કે જે લોકોની હેબિટ્સ ચેન્જ થઈ ગઈ કે વિચારધારા ચેન્જ થઈ ગઈ એ તો ઓલરેડી એનો અસર ઓલરેડી થઈ ગયો છે અને મને એવું લાગે છે કે એક રીતે તમે જોવો એ કલ્ચર ચેન્જની રીતે તમે જોવો તો આ બધા પોઝિટિવ સ્ટેપ્સ હતા અને એનો ફાયદો ડેફિનેટલી ગવર્મેન્ટને થશે આગળ જતા તમે જુઓ તો બે હજાર ચૌદમાં જે ચૂંટણી લડાઈ આ એનો જે મુદ્દો હતો એ તો બ્લેક મની કે જે બ્લેક મનીના પૈસા છે એ બહાર આવશે પંદર લાખ કરોડ તમારા ખાતામાં આવી જશે જે ચૂંટણી હતી આ વખતે તમે જુઓ તો બધા વિશે બદલાતા દેખાયા છે ઘણા મુદ્દાઓ આવ્યા પણ આખરે જે મુદ્દો અટકી ગયો એ હતો રાષ્ટ્રીય સુરક્ષાનો તમને લાગે છે કે કયા મુદ્દા સ્થાનિક લોકોને વધુ ગમ્યા હશે અથવા એના મુદ્દે ચૂંટણી લડાઈ હશે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો કે વિદેશી સરકારો કયા સબ્જેક્ટને ધ્યાનમાં રાખ્યો હશે આમાં છે ને એક જરા હું તમને અલગ એક્ઝામ્પલ આપીશ કે અલગ ઉદાહરણ આપીશ આપણે જ્યારે આપણે સ્કૂલમાં હોય ત્યારે આપણે ફિઝિક્સ ફિઝિક્સ ભણ્યું હોય અને ફિઝિક્સમાં એક કોન્સેપ્ટ હતો આપણને વેક્ટરનો અને એવું કહેવાય કે વેક્ટરમાં ડાયરેક્શન હોય છે અને મેગ્નિટ્યુડ બી હોય છે એટલે આ બધી વાત છે કે જે અકાઉન્ટમાં પંદર લાખ આવશે કે પછી આટલા કરોડ પકડાશે એ બધી મેગ્નિટ્યૂડની વાત છે અને મને ખબર છે કે બજારમાં અને આર્થિક વ્યવસ્થામાં લોકો હંમેશા મેગ્નિટ્યૂડ બરાબર કેપ્ચર નથી કરી શકતા પણ જો તમારું ડાયરેક્શન બરાબર કેપ્ચર થાય તો સારું કહેવાય એટલે ભલે મને લાગે છે કે એક્સપેક્ટેશન સેટિંગની આપણે વાત કરીએ તો બધાના અકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા આવશે કે પછી આટલા અબજો કરોડો પકડાઈ જશે કદાચ એક્સપેક્ટેશન સેટિંગ ક્યાંક ખોટું હતું પણ જો આપણે એમ કહીએ કે કંઈ જ નથી થયું તો એ બી ખોટું હશે કારણ કે ગવર્મેન્ટે પગલા તો જરૂર લીધા છે અને જેમ મેં કીધું કે બધી ચીજોનો થાય જે કલ્ચર ચેન્જ છે કે પછી જે વિચારધારામાં લોકોનો ચેન્જ છે એની પર બી આપણે થોડું ધ્યાન આપવું પડશે તમે ઘણા વિદેશી રોકાણકારોને મળતા હશો ઘણા એવા નિર્ણયો મોદી સરકારે લીધા છે જેનાથી ઘણી દિશાઓ બદલાતી દેખાય છે કયા એવા નિર્ણયો તમને લાગે છે કે ભારતના અર્થતંત્ર માટે સારા રહ્યા છે હું તમને એક એક્ઝામ્પલ આપું થોડા વખત પહેલાં હું કતરમાં હતો અને ત્યાં હું એક ઇન્વેસ્ટરને મળ્યો જે દિવસે હું ત્યાં પહોંચ્યો એ દિવસે આપણા એટલે હું એક્ઝેક્ટ કંપનીનું નામ કે પછી સ્પેસિફિક્સ તમને નથી કહેતો પણ જે દિવસે હું ત્યાં પહોંચ્યો ત્યારે ફાઇનાન્શિયલ ટાઈમ્સ જે લંડનમાં છપાય છે એ લંડનના ફાઇનાન્શિયલ ટાઈમ્સમાં ફ્રન્ટ પેજ હતું કે આપણા સુપ્રીમ કોર્ટે એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને ધમકી આપી કે તમે આ તારીખ સુધી આમ નહીં કરો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે અને મને કતરના એ રોકાણકારે કે ઇન્વેસ્ટરે જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટરે મને ત્યાં ફાઇનાન્શિયલ ટાઈમ્સનું છાપું બતાવ્યું અને મને કીધું કે તમારા દેશમાં આ તો બહુ મોટી વાત કહેવાય હવે એટલે એમ કહું કે ઇન્ટરનેશનલ બેન્કરપ્સી કોડ આપણે સોરી આપણે જે આઈબીસી છે રાઈટ આઈબીસી છે એનસીએલટીનું ફોર્મેશન છે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ છે આ બધા જે ચીજો છે એ બહુ મોટા ચેન્જ છે અને એનાથી ઘણા બધા રોકાણકારોને એવું લાગ્યું છે કે હવે ઇન્ડિયા આગળની તરફ વધી રહ્યું છે ઉપરથી જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન વન નેશન વન ટેક્સ ભલે એમાં આપણે ડિબેટ કરતા રહીએ કે અઠ્યાવીસ ટકામાં ઘણા બધા ગુડ્સ છે આપણે અઢાર ટકા કરવું જોઈએ કે પછી બાર ટકા કરવું જોઈએ આ બધી આગળ જતાં જતાં ધીરે ધીરે થશે પણ મને એવું લાગે છે કે જીએસટી અને જે ઇન્સોલ્વન્સી બેન્ક્રપ્સી કોડ છે એ બે બહુ મોટા પગલાં ભર્યા છે આપણી ગવર્મેન્ટે તો તમે જે અત્યારે ની વાત કરી રહ્યા છો તમને ખ્યાલ હોય તો મોટા ભાગના દેશોમાં આપણે જોયું છે કે જે સરકાર જીએસટી લાવે છે એ આગળ ટકી નથી શકતી એ સરકાર ફરી પાછી બનાવી નથી શકતી કારણ કે એને ધ્યાનમાં રાખો તો મોંઘવારી વધે છે અર્થતંત્ર ખોરવાય છે પણ આપણા ત્યાં જીએસટી અમલી બની ગયું છે અને હવે સેટલ થઈ રહ્યું છે તો શું આ સરકારની આ એક મોટી ઉપલબ્ધિ તમે ગણી શકો સી મને એવું લાગે છે કે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું એનાથી ઇન્ફ્લેશન વધી શકે એ ફિયર હતું બધાને એ ફિયર હતું પણ હકીકત તમે જુઓ કે પછી ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં એફિશિયન્સી વધી છે કે પછી આપણે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યા સિસ્ટમમાં સબસિડી અને જાત જાતના લીકેજિસ પ્રિવેન્ટ કર્યા આપણે ફૂડ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખ્યું છે ફૂડની સપ્લાય છે કે પછી એનું અવેલેબિલિટી છે આરબીઆઈની પોલિસીઝ છે ઘણી બધી ચીજો જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું સાચી વાત છે પણ એની સાથે ઘણી બધી ચીજો એવી થઈ છે જેનાથી અલ્ટિમેટલી આપણે જોયું કે ઇન્ફ્લેશન જ્યાં સુધી આપણને ડર હતો એ એ લેવલ પર નથી એટલે મને લાગે છે કે જીએસટી પોઝિટિવ સ્ટેપ છે ડેફિનેટલી એના ફાઇન ટ્યુનિંગમાં ઘણી વાર લાગી ગઈ અને લાસ્ટ તમે જુઓ તો આંકડામાં એક મહિનામાં એક લાખ તેર હજાર કરોડ રૂપિયાનું જીએસટીનું કલેક્શન બી થયું જેનાથી આપણને સમજમાં બી આવે છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ફોર્મલાઇઝ થઈ રહી છે અને તમે હવે વિચાર કરો કે જો આપણી જીડીપી સાડા સાત આઠ ટકા વધે તો જીએસટીનું કલેક્શન ક્યાં સુધી જઈ શકે છે એટલે દેશની આર્થિક વ્યવસ્થા જે છે એમાં સુધારો આવશે અલ્ટિમેટલી અને ઇન્ફ્લેશન બી કંટ્રોલમાં છે એટલે મને લાગે છે કે એનું બહુ કંઈ ખરાબ પરિણામ જોવામાં નથી આવ્યું હજી સુધી સાથે તમે જો મોદી સરકારે બે હજાર ચૌદમાં જે ખાસ મિશન રાખ્યું હતું બે હજાર બાવીસ સુધીમાં એક તો બધાના માટે છત અને બીજું સ્ટાર્ટઅપ્સ પણ તમે જુઓ તો રેરા જીએસટીના કારણે રિયલ એસ્ટેટમાં હજુ દબાણ છે હજી એમાંથી બહાર નથી આવી રહ્યું અને બીજી બાજુ તમે સ્ટાર્ટઅપ જુઓ તો ઘણા સ્ટાર્ટઅપ ચાલુ તો થયા પણ આગળ સસ્ટેન ના કરી શક્યા એવા નિયમો ખાસ નથી એની માટે બની રહ્યા આ બધા કાયદાઓને લીધે તમને લાગે છે હજી થોડી રિકવરીને થોડી વાર લાગી રહી છે તો તો તમે વેસ્ટર્ન વર્લ્ડ જોઈએ કે ઇન્ડિયા જોઈએ અને ટેકનોલોજી અને ડિજિટલનું જે આગળ જે આખું કામ વધ્યું છે એટલે સ્ટાર્ટઅપ્સમાં તો ડેફિનેટલી ઘણા બધા લોકો એવા છે જે લોકો કોલેજમાંથી નીકળે છે કે ભણીને નીકળે છે એ લોકોને આન્ટરપ્રિનર બનવાની ઘણી એ લોકોની ચાહ છે એટલે એમાં ડેફિનેટલી મૂવમેન્ટ તો ફોરવર્ડ છે પછી તમે જુઓ તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે કે પછી જેમ મેં કીધું આખું વેન્ચર ફંડિંગનો જે સિનારિયો છે ગ્રોથ ફંડિંગનો જે સિનારિયો છે એ બધામાં પોઝિટિવ ડેવલપમેન્ટ છે પણ ડેફિનેટલી સ્ટાર્ટઅપ્સમાં આપણે જોઈએ તો જેમ કે ટેક્સેશન જે છે એન્જલ ટેક્સની ઉપર ઘણી બધી ચર્ચા થઈ કે પછી ઇસોપ્સના ટેક્સ પર જેમ તમે હમણાં જોયું છેલ્લે છેવટે ગવર્મેન્ટે કંઈક ખુલાસો કર્યો છે કે પછી ઇસોપ પર ક્યારે ટેક્સ લાગશે એટલે થોડું રહી રહીને લાસ્ટ લાસ્ટમાં થોડીક ક્લેરિફિકેશન આવી પણ મને એવું લાગે છે કે સ્ટાર્ટઅપનું જે આખું વાત થઈ એમાં જે ટેક્સેશનની જે બધી ચર્ચાઓ હતી કે પછી કોન્ટ્રોવર્સી હતી એને અવોઇડ કર્યું હોત તો ઘણું સારું થયું હોત અને બીજી જે તમે વાત કરી એનો રેરા કે રિયલ એસ્ટેટની એમાં મારું એવું માનવું છે કે પાંચેક વર્ષ પહેલાં ઇન્ડિયામાં કંઈ સિત્તેરથી એસી હજાર રિયલ એસ્ટેટ ડેવલપર હતા અને રેરા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે જુઓ તો નાઇન્ટીન નાઇન્ટી વનમાં કેપિટલ માર્કેટમાં સેબી આવ્યું એ જ રીતે રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં જો રેરા લાગુ પડે તો આગળ જતાં એના કેટલા ફાયદા થશે એ આપણને બધાને ખબર છે એટલે આ ઇમ્પોર્ટન્ટ મુમેન્ટ્સ છે પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં કે પછી એના રૂલ્સને ક્લેરિફાય કરવામાં અને વધારે યુઝર ફ્રેન્ડલી કરવામાં આગળ કામ કામ કરવું પડશે તો હવે ફાઇનલ રિઝલ્ટની તમે જો તો ગણતરીના દિવસો બાકી છે તો કયા સેક્ટર્સ પર આજથી વધુ ધ્યાન આપવું જોઈએ અને તમે પણ કયા સેક્ટર સેક્ટર્સ પર વધુ રોકાણ વધારી રહ્યા છો અથવા તો સલાહ આપી રહ્યા છો જેમ મેં પહેલાં કીધું અમારું એવું માનવું છે કે આજે ઓટો સેક્ટર છે અને જે કન્ઝ્યુમર સેક્ટર છે એમસીજી વગર અને આપણે વાત કરીએ અને સ્પેસિફિકલી વ્હાઇટ ગુડ્સ કે પછી બિલ્ડિંગ મટિરિયલ ને બધું છે એટલે ઘણા બધા એવા સેક્ટર છે જેમાં છેલ્લા ત્રણથી છ મહિનામાં એનબીએફસી ક્રાઇસિસ આવ્યું કે પછી લિક્વિડિટી ટાઇટ થઈ ગઈ એને કારણે ઘણા બધા સેક્ટર છે જેમાં સિકલિકલ સ્લોડાઉન આવી ગયું છે પણ એવું બી મેં જોયું છે કે ઘણા લોકો સિકલિકલ સ્લોડાઉનને એમ સમજે છે કે આ સ્ટ્રક્ચરલ સ્લોડાઉન છે કે આ પરમનન્ટ નુકસાન થઈ ગયું એટલે અમારું એવું માનવું છે કે આ સિક્લિકલ સ્લોડાઉન છે એટલે અમે લોકો જો આપણને અહીંયાથી ક્લેરિટી મળે તો આ જ આ જ બધા સેક્ટર જેમાં વેલ્યુએશન્સ ઘણા ધોવાઈ ગયા છે અને એટ ધ સેમ ટાઈમ અમને ખબર છે કે આનો ગ્રોથ પાછો આવી જવાનો છે એની પર અમે વધારે વજન આપશું તો બે હજાર ચૌદના આ રિઝલ્ટ બાદ એટલે કે મોદી સરકાર બન્યા બાદ નિફ્ટી ઉપર બાર હજાર અને બેંક નિફ્ટી ઉપર સોરી સેન્સેક્સ ઉપર પાંત્રીસ હજારના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા અને તમે જુઓ તો ઓલમોસ્ટ બંને ટાર્ગેટ જે છે એ અચીવ થતા દેખાઈ રહ્યા છે બાર હજાર આજે સ્પર્શાઈ જશે પાંત્રીસ હજાર ઓલરેડી સર કરી ગયું છે સેન્સેક્સ તો હવે આગળ પાંચ વર્ષ માટે તમે એવા કોઈ ટાર્ગેટ સેટ કર્યા છે એ ટાર્ગેટ સેટ કરવું મુશ્કેલ છે પણ મને એવું લાગે છે કે પાંચ વર્ષમાં આપણે જો ડબલ વિચારીએ કે ચૌદથી પંદર ટકા કમ્પાઉન્ડેડ જો આપણને રિટર્ન મળી શકે તો એ બહુ સારું કહેવાય કારણ કે આપણા દેશની જે નોમિનલ જીડીપી છે એનું આપણે એમ વિચારીએ કે અગિયાર બાર ટકા નોમિનલ જીડીપીનું ગ્રોથ આવે અને પ્રાઇવેટ સેક્ટર જે કોર્પોરેટ છે એનું ચૌદથી પંદર ટકા ગ્રોથ આવે તો મને એવું લાગે છે કે એઝ અ સ્ટોક પિકર એઝ અ ફંડ મેનેજર અમે સારું એવું પ્રદર્શન કરી શકશું એટલે મને એવું લાગે છે કે કોઈ બી પાંચ વર્ષમાં જો આપણે ડબલની વિચાર કરીએ તો દેટ ઇઝ ગુડ ઇનફ ગ્રેટ સર ખૂબ ખૂબ આભાર સમય ફાળવીએ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ ને તમારું મત અહીંયા મૂકવા મત